બોલો ગણપત બાપા ની જય. Told you what to chase, told you how to run the race, every move is on the page. જય ગણપતિ બાપા મોરિયા. આજ તમને અમારા સાવરકુંડલા માં મોટો ઉત્સવ છે અને ગણપત દાદાના શોભાયાત્રા છે, તો તમને બતાવશું અને પૂરેપૂરો અમારો વિડિયો જોજો ઠેર ઠેર સુધી. કોણ છે કલ્પેશ ભાઈ અને કોના કોણ છે? વિડિયો નહીં બનાવવા દે, નથી બનાવો ભાઈ. સદભાવનાનો ગ્રુપનો ગેટ, અહીંથી આપણે પ્રવેશદ્વાર કરવાનો છે. અને જો કોઈ બહારથી લોકો આવતા હોય તો ખાસ તેને સૂચના કે કાપેલ ધારે પોગી જાય, ત્યાં જ ગણપત દાદાની મૂર્તિ રાખેલી છે અને આ ત્યાંનો ગેટ છે. ચાલો અંદર જઈને તમને બતાવીએ. અને સુંદર મજાનું કાર્ય છે અને ડેલી પણ અહીંયા પ્રોગ્રામ થતા હોય છે. આગળ જઈને તમને માહિતી બતાવીએ, ચાલો અંદર. સદભાવના ગ્રુપનો કાર્યક્રમ તમને થોડો કહી દઈએ. પહેલી તારીખે ગુરુવાર સત્યનારાયણ ભગવાનની કથા છે, બીજી તારીખે હિંડોળા દર્શન, સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ તથા દાતાઓના સન્માન સાથે કરવાનું છે, તો તમે સૌને ભાવભર્યું આમંત્રણ, પ્લીઝ આવજો. ત્રણ તારીખે શનિવારે છે હેન્ડીક્રાફ્ટ દર્શન તથા સંપન્ન ભોગ, ચાર તારીખે છે ચારધામ દર્શન તથા મહારત્નદાન કેમ્પ, તો પધારવા વિનંતી. પાંચ તારીખે છે લખનપતિ દર્શન, છ તારીખે છે ગણેશ યજ્ઞ, બલૂન ડેકોરેશન તથા ગણેશ પેઇન્ટિંગ અને માટીના ગણેશ સ્પર્ધા, સાત તારીખે બુધવારે આઝાદી કાર્યક્રમ મહોત્સવ દર્શન, આઠ તારીખે છે મહાઆરતી પરમ પૂજ્ય ઉષા મૈયા સાનિધ્યમાં, અને આઠ તારીખે છે વિસર્જન શોભાયાત્રા. નાસિક ઢોલ સાથે સૌ કુટુંબને પધારવા ભાવભર્યું આમંત્રણ. આવો તમને આપણા સાવરકુંડલાના મોટામાં મોટું ગ્રુપ છે સદભાવના, તમને બતાવીએ શું શું 50% ઓફ હોય છે અને સેવા બતાવે. આવો તમને બતાવીએ સેવા કઈ રીતે આપે છે. એમ્બ્યુલન્સ છે, બ્લડ કેમ્પ છે વગેરે, હોસ્પિટલ માટેના ઓક્સિજન, કે ઘણી વસ્તુ એવી છે કે તમને ફ્રીમાં 50% તમને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. અને આ બાજુ છે પૂંજ્ય શ્રી ઉમાયા માતાજી, જો તમને ખબર જ છે સાવરકુંડલામાં હશો તો, કારણ કે સેલ્યુટ છે આપણા સાવરકુંડલાને અને ઉમાયામાને લાખ લાખ વંદન છે કે આવી બધી સેવાઓ પબ્લિકને અથવા જરૂરી મનને પોગાડે છે. તો બસ જય ગણપતિ પપ્પા મોરિયા. ડેલી ને ડેલી કાંઈક ને કાંઈક પરફોર્મન્સ નિભાવતા હોય છે, તો ડેલી જોવા માટે આવજો પ્લીઝ તમે પણ, અને બધાને જોવા લેતા આવજો. સરસ જગ્યા છે, મજા આવે એવું છે. ગણપતિ બાપાની મૂર્તિ જે પાછળ છે આવે છે, અમે આગળ આવ્યા હતા, પણ ડેલી ને ડેલી બ્લોગ તમને પહોંચાડતા રહીશું શું શું થાય છે કે એવી મજા આવે છે. બાકી તો હર હર મહાદેવ.